બાકી છે અને થોડા દાખલાઓ બાકી છે, બરાબર. જોઈએ આજે કેટલું પૂરું થાય છે, બાકી મેક્સિમમ કાલ સુધીમાં તો પૂરું થઈ જશે. તો ચાલો હેડિંગ બાંધી આપણે. તો 9th સાયન્સ ચેપ્ટર નંબર 11, કાર્ય અને ઉર્જા, ઇન ઇંગ્લિશ માં શું કહેવાય? વર્ક એન્ડ એનર્જી. ઓકે, સારું. તો ફટાફટ ઓવરવ્યૂ લઈ લઈએ આ ચેપ્ટર માં આપણે શું શું ભણ્યા બેટા. તો ફર્સ્ટ આપણે કાર્ય ભણ્યા કે ભાઈ વર્ક એટલે શું, કાર્યની ડેફિનેશન ભણ્યા, કાર્યનું સૂત્ર ભણ્યા ડબલ્યુ બરાબર એફ ગુણ્યા ડી, પછી એને આધારે જેટલા દાખલાઓ પોસિબલ હતા એ આપણે દાખલા, પછી આપણે એનર્જી એટલે કે ઊર્જા જોઈ આપણે બેટા, પછી ઊર્જાના પ્રકારો એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા જોઈ, ગતિ ઊર્જાનું સૂત્ર જોયું, 1/mv² કોને ગતિ ઊર્જા કહેવાય તે પણ ડિસ્કસ કરી, એના દાખલાઓ જોયા, પછી સ્થિતિ ઊર્જા જેને પોટેન્શિયલ એનર્જી કહેવાય, જથ્થો અચળ છે, બરાબર છે, ઘણું બધું ડિટેલમાં લખેલું જ છે. ઉર્જાઓના પ્રકાર જોયા, પછી યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો, બરાબર છે, એ બધું આપણે ડિસ્કસ કરેલું જ છે અને એના દાખલાઓ પણ જોયેલા, બરાબર. ઓકે, સો નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. આજે આપણે બધા સ્ટાર્ટ કરીએ કાર્ય કરવાનો દર, બરાબર. જેને તમે વર્ક પર ટાઈમ પણ કહી શકો છો, અથવા જેને રેટ ઓફ વર્ક પણ કહી શકો છો, અને જેનું નામ છે પ્યોર પાવર, બરાબર. શું નામ છે? પાવર. ઓકે, તો એક એક્ઝામ્પલ થી સમજીએ તો વધારે ક્લિયર થશે. તો ધારો કે બેટા આપણે કોઈ પણ બે સ્ટુડન્ટ છે, બે સ્ટુડન્ટ ને રેન્ડમલી આપણે પીક કરીએ અને એમ કહીએ કે ભાઈ સ્કૂલના જે છે રાઉન્ડ એ તમારે 2 રાઉન્ડ લગાવવાના છે, તમારી આ પનિશમેન્ટ સપોઝ, બરાબર. તો શું બેટા બંને જે સ્ટુડન્ટ છે એ સેમ ટાઈમે બેટા રાઉન્ડ પૂરા કરશે? તો કે નહીં. ઓકે, કોઈ એક સ્ટુડન્ટ હશે કે જેમાં એનર્જી વધારે હશે, કાર્ય કરવાની ક્ષમતા વધારે હશે, તો એ છે એ રાઉન્ડ જલ્દી પૂરા કરી લેશે, અને કોઈ બીજો સ્ટુડન્ટ છે કે જે થોડો વીક છે, જેનામાં એનર્જી ઓછી છે, બરાબર છે, તો તે 2 રાઉન્ડ છે એ જે ફર્સ્ટ સ્ટુડન્ટ છે એની કમ્પેરમાં થોડો મોડો પૂરો, બરાબર. તો હવે આપણે કાર્યમાં ઇન્ટરેસ્ટ નથી, કાર્ય શું કર્યું, બંને સેમ કાર્ય કર્યું કે સ્કૂલના 2 રાઉન્ડ કમ્પ્લીટ કર્યો, બરાબર. જો આપણે એમ પૂછશે કે ભાઈ કાર્ય શું કર્યું, તો સેમ કે ભાઈ પેલા સ્ટુડન્ટે તે સ્કૂલના કમ્પાઉન્ડના 2 રાઉન્ડ પૂરા કર્યા, અને સેકન્ડ સ્ટુડન્ટ છે એને પણ જે સ્કૂલનું કમ્પાઉન્ડ છે એને 2 રાઉન્ડ કમ્પ્લીટ કર્યા. બટ જો હું એમ પૂછું કે ભાઈ કાર્ય કરવાનો દર એ કામ છે કેટલા સમયમાં પૂરું કર્યું હોય, તો પેલો સ્ટુડન્ટ સપોઝ એમ કહેશે કે સર ભાઈ મને 10 મિનિટ લાગી, અને સેકન્ડ સ્ટુડન્ટ સપોઝ એમ કહેશે કે ભાઈ મને 15 મિનિટ લાગી. ત્યાંથી બંનેની કેપેસિટી ખબર પડશે, બંનેનો પાવર ખબર પડશે, બરાબર છે. જે કાર્ય કરવાનો દર હોય ને, કાર્ય કરવાનો દર એને શું કહેવાય બેટા? પાવર કહેવાય. કે કેટલા ઝડપથી, કેટલા ઝડપથી એ શું કરે છે, તો કે કામ કરે છે, અથવા અથવા લાંબા ગાળા સુધી કોણ કામ કરી શકે છે. ઓબ્વિયસ છે, જેનો પાવર છે, બરાબર છે, પાવર છે એ વધારે હશે, એનામાં એનર્જી વધારે હશે, અને જેનામાં એનર્જી વધારે હોય બેટા એ લાંબા ટાઈમ સુધી કામ કરી શકે. ઓકે, તો ઘણી વાર આપણે આજે પાવર છે એ ઇલેક્ટ્રિકલ જે લાઈન છે એમાં સૌમાં બહુ વધારે યુઝ થતો એકમ છે પાવર. ઘણી વાર આપણે કહીએ છીએ વીજળી છે એક, આપણે નહીં, તમે ઘણી વાર કોઈ બલ્બ લેવા જાઓ છો બેટા બજારમાં, તો એમ કે કેટલા વોટ નો બલ્બ છે, વોલ્ટ ની વોટ ડબલ્યુ, બરાબર. પાવર નો એકમ છે એ શું છે? વોટ છે, જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિક ની યાદમાં.
તો આપણે ત્યાં શું કરીએ છીએ તો કે જેમ ઓછા વોટ વાળો બલ્બ છે એ આપણે વધારે પ્રિફર કરીશું, કારણ કે જેમ બેટા વોટ વધારે બરાબર એમ એને એનર્જી છે એ વધારે જોવે, ઓબ્વિયસ છે. તો જેટલી એનર્જી એને વધારે જોવે એટલે બેટા એ ઇલેક્ટ્રિસિટી છે એનો કન્ઝમ્પશન વધારે કરે એટલે લાઇટ બિલ એટલે વધારે આવે, બરાબર છે. તો પાવર એટલે શું? તો કે કાર્ય કરવાનો દર. ઓકે, તો ચાલો થોડું ઘણું આપણે થિયરીકલ લખીએ. ધારો કે કોઈ બે વિદ્યાર્થી કેપિટલ એ અને કેપિટલ બી ને કોઈ કાર્ય સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થી કેપિટલ એ તે કામ P1 જેટલા સમયમાં કરે છે અને વિદ્યાર્થી બી એ તે કાર્ય T2 જેટલા સમયમાં કરે છે. ઓકે, બંને કાર્ય તો સમાન જ કર્યું છે, પરંતુ કાર્ય પૂરું કરવા માટે લાગતો સમય બંનેનો અલગ અલગ છે. આમ આ કિસ્સામાં કાર્ય કરવાનો દર એટલે પાવર નામની રાશિ નો ઉલ્લેખ જરૂરી છે. ઓકે, હવે એની આપણે વ્યાખ્યા આપી દઈએ બેટા, કે પાવર ની વ્યાખ્યા શું છે. સિમ્પલ છે, કાર્ય કરવાના દરને પાવર કહેવાય, બરાબર. આટલી ડેફિનેશન છે. સૂત્ર આપણે આપીએ એના માટે પણ આપણે લખીએ કે ભાઈ પાવર ને સંકેતમાં કેપિટલ પી વડે દર્શાવાય છે. પાવર શોધવાનું સૂત્ર, તો પાવર શોધવાનું સૂત્ર શું છે બેટા? તો કે પાવર નું સૂત્ર છે પાવર બરાબર કાર્ય ભાંગ્યા સમય. શું સૂત્ર છે? કાર્ય હોય બેટા, કાર્ય એને આપણે સમય થી ભાંગી નાખીએ, એટલે કે કાર્ય પૂરું કરવા માટે લાગતો સમય એનાથી આપણે ભાંગી નાખીએ તો આપણને શું મળી જશે? પાવર મળી જશે, બરાબર. સંકેત થી આપણે સૂત્ર આપીએ તો પાવર ને પી કહેવાય, કાર્ય ને ડબલ્યુ કહેવાય અને સમય ને આપણે ટી વડે દર્શાવીએ. સૂત્ર શું થઈ ગયું? પી બરાબર ડબલ્યુ ભાંગ્યા ટી. બટ થોડું બેટા સૂત્ર હું આજ વાપરીશ, કેમ કે પાવર નો એકમ છે ને એ પણ વોટ છે અને વોટ ને આપણે ડબલ્યુ વડે દર્શાવશું, એટલે ડબલ્યુ ડબલ્યુ મિક્સ ન થઈ જાય, બરાબર. એટલે જનરલી આપણે આજે ગુજરાતીમાં લખ્યું એ જ સૂત્ર વાપરો. ઓકે, પછી આપણે લખીએ કે પાવર નો એકમ, તો એક આપણે સૂત્ર ની મદદ થી બનાવીએ. તો સૂત્ર ની મદદ થી બનાવો બેટા, તો પાવર બરાબર કાર્યના છેદમાં સમય. કાર્યનો એકમ છે એ જૂલ છે, સમયનો એકમ છે સેકન્ડ છે. એટલે જો તમારે સૂત્રની મદદથી બનાવો તો એક કયો એકમ બને?
ओके, जूल पर सेकंड, बने ना, जूल पर सेकंड, कार्य नो एकम जूल, समय नो एकम सेकंड, अथवा वॉट, काउंस में लिखी नाखिए, जेम्स वॉट नामना वैज्ञानिक की याद। ओके चलो, સમજાણું ભાઈ, દરેક ને આન્સર આપો તો મને કોમેન્ટ બોક્સ માં આન્સર આપો દરેક સ્ટુડન્ટ। તો બેટા બધી કામની થિયરી છે, સૂત્ર ઉપર તો ફોકસ થી, સૂત્ર તો આવડવું જ જોઈએ બેટા, શું છે એ પણ તમને ખબર પડવી જોઈએ બરાબર। નાઇન્થનું જે સાયન્સ છે ને બેટા, એ ડાયરેક્ટલી 11th ના સાયન્સ સાથે લાગે વળગે છે। ઓકે, જો તમે 10th પછી 11th 12th માં સાયન્સ રાખશો તો 11th નું જે ફિઝિક્સ છે, 11th નું જે, અગેન બોલું છું, 11th નું જે ફિઝિક્સ, ટોટલી 9th ના ફિઝિક્સ ઉપર ડિપેન્ડ છે બેટા બરાબર। 9th નું ફિઝિક્સ જો તમને સારું એવું આવડતું હોય, સારા એવા કોન્સેપ્ટ તમારા, 11th ના ફિઝિક્સ માં તમને બહુ મજા આવશે। સર સ્ક્રીન બ્લર થાય, હમણાં થઈ જશે બેટા, ઓકે। હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ લખું છું, તમારી ટેક્સ્ટ બુકમાં જોવું હોય તો ઉદાહરણ 11.7 જોજો। ચારસો ન્યૂટન જેટલું સમાન વજન ધરાવતી બે છોકરીઓ એક દોરડાની મદદથી આઠ મીટર ઉપર ચડે છે। આપણે એક છોકરીનું નામ એ, અને બીજી છોકરીનું નામ કેપિટલ બી રાખીશું। આ કાર્ય પૂરું કરવા માટે
ए 20 सेकंड नो समय ले छे, छोकरी बी 50 सेकंड नो समय ले छे। દરેક છોકરી દ્વારા વપરાયેલ પાવરની ગણતરી ગણો। ઓકે ચાલો, હવે તો સ્ક્રીન બ્લર આવે છે કે દાખલો ગણો? સર ક્લિયર આવે, બરોબર જ છે સર. ગુડ। જો પહેલા તો આપણે ક્વેશ્ચન ને સમજીએ બેટા। તો બે છોકરીઓ છે, બંનેનું વજન કેટલું છે? તો કે 400 ન્યૂટન। બરાબર, તો અહીંયાથી ખબર પડી ગઈ ન્યૂટન છે એટલે હકીકતમાં આ બળનો એકમ છે। બરાબર, એટલે 400 ન્યૂટન જેટલું બળ છે અહીંયા। તો સમાન વજન ધરાવતી બે છોકરીઓ એક દોરડાની મદદથી 8 મીટર ઉપર ચડે છે। ઘણી વાર તમે મૂવી મને જોયું બેટા, અને ઘણી વાર તમે ખુદે રીતે કઈક વાડી વિસ્તાર અથવા ખેતરમાં ગયા હોય તો દોરડાની મદદથી ઉપર ચડતા હોય। બરાબર, તો 8 મીટર જેટલું ઉપર ચડે છે, પરંતુ બેટા બંને છોકરીઓ છે એ ટાઈમ અલગ અલગ લે છે ઉપર ચડવા માટે। ફર્સ્ટ છોકરી છે ને આપણે નામ એ આપી દીધું, બીજી છોકરીનું નામ બી છે। તો જે છોકરી એ છે એ કાર્ય પૂરું કરવા માટે 20 સેકન્ડ નો સમય લે છે, અને છોકરી બી છે એ 50 સેકન્ડ નો સમય લે છે। તો દરેક છોકરી દ્વારા વપરાયેલ પાવર ની ગણતરી કર। બરાબર, તો પહેલા આપણે છોકરી કેપિટલ એ દ્વારા વપરાયેલ પાવર ની ગણતરી કરતા। બરાબર, આ આપણે ફાઇન્ડ આઉટ કરી। તો પહેલા આપણે પાવર નું સૂત્ર આપીએ કે પાવર બરાબર શું છે ભાઈ? કે કાર્ય ભાગ્યા સમય। બરાબર, તો અહીંયા તમને ડાયરેક્ટ કાર્ય નથી આપ્યું, તો અગેન કાર્યનું સૂત્ર આપો। કાર્યનું સૂત્ર શું છે? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર, એફ ગુણ્યા ડી। અને છેદમાં સમય। ઓકે, અને હવે આપણે રકમમાં જોઈએ કે તમને બળ આપેલું છે, બળનો એકમ ન્યૂટન હોય તો કે હા બળ તમને આપેલું છે 400 ન્યૂટન, એટલે આ 400 ગુણ્યા સ્થાનાંતર એટલે શું? તો કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ એટલે કેટલું અંતર કાપે? તો ઓબ્વિયસ છે, કેટલું અંતર કાપે છે? તો કે 8 મીટર અંતર કાપે છે, એટલે સ્થાનાંતર થઈ ગયું 8। છેદમાં સમય કેટલો લીધો? તો કે ભાઈ છોકરી એ છે એને સમય 20 સેકન્ડ નો લીધો છે, તો છેદમાં શું આવશે? 20 આવશે। અને અહીંયા આપણે પાવર નો એકમ આપી દઈએ, તો એકમ શું આપી દેશું? વોટ। તો આ 0 0 તો કેન્સલ થઈ ગયું, આ 40 ભાગ્યા 2 એટલે 20 થાય, ને 20 ગુણ્યા 8 એટલે 160 વોટ। બરાબર, એટલે જે છોકરી એ છે એના દ્વારા કેટલો પાવર વપરાણો ભાઈ? 160 વોટ। હવે આપણે છોકરી બી દ્વારા વપરાયેલ પાવર ની ગણતરી કરીએ। બરાબર, તો અગેઇન પાવર નું સૂત્ર આપીએ, તો પાવર બરાબર કાર્યના છેદમાં સમય। બરાબર, તો છોકરી બી છે કેટલું કાર્ય કરે છે એ ડાયરેક્ટલી આપેલું નથી, તો કાર્યનું સૂત્ર આપીએ। કાર્ય શું હોય ભાઈ? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર છેદમાં સમય। ઓકે, તો છોકરી બી છે એ કેટલું બળ એપ્લાય કરે છે? તો ઓબ્વિયસ છે, બંનેનું બળ તો સમાન જ છે, વજન સમાન જ છે, 400 ન્યૂટન, બળની જગ્યાએ 400 આપી દો ગુણ્યા।
થાના અંદર કેટલું કરે છે? તો કે છોકરી બી પણ થાના અંદર તો 8 મીટર જેટલું કરે છે, એટલે ગુણ્યા 8. બટ છોકરી બી કેટલો સમય લે છે કાર્ય પૂરું કરવા માટે? તો કે 50 સેકન્ડ નો સમય લે છે. અહીંયા છેદમાં શું આવશે બેટા? 50 આવશે. તો 0 0 કેન્સલ થઈ ગયા. 8 5 કેટલા થાય? તો કે 40. બરાબર છે, એટલે અહીંયા 8 આવશે. એટલે આ થઈ ગયું 8 ગુણ્યા 8, એટલે 68 64. એકમ શું આવશે? વોટ. તો છોકરી બી દ્વારા વપરાયેલ પાવર કેટલો? તો કે 64 વોટ. અને છોકરી એ દ્વારા? તો કે 160 વોટ. તો તમે જોઈ શકો છો બેટા કે છોકરી એ નો પાવર છે વધારે છે છોકરી બી કરતા. શું કામ? તો કે ઓબ્વિયસ છે, છોકરી કેપિટલ એ છે એને સમય ઓછો લીધો છે. બરાબર, સમય ઓછો લીધો એટલે એનર્જી થઈ, વધારે ખર્ચા નહીં હોય, તેનો પાવર શું હોય બેટા? વધારે હોય. ઓકે, એટલે જેમ તમારે ઓછા સમયમાં કામ પૂરું કરાવવું હોય, અગેન જેમ તમારે ઓછા સમયમાં કામ પૂરું કરાવવું હોય બેટા, તો પાવર છે એ વધારે હોવો જોઈએ. કોઈ પણ વસ્તુનો પાવર જેટલો વધારે, બરાબર છે, એટલું જ તે કામ પૂરું કરવાનો ટાઈમ સમય ઓછો લે છે. અને જેમ પાવર ઓછો, બરાબર છે, એમ એ કાર્ય પૂરું કરવા માટે સમય વધારે લે. ઓકે, એટલે કાર્ય કરવાનો દર છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કાર્ય કરતા પણ. બરાબર, તમને એક પેપર તમે હર વખતે આપો છો બેટા, 2 અવર્સ 3 અવર્સ કે 1 અવર્સ નો જે તમારે ટેસ્ટ નો ટાઈમ હોય છે, તો એમાં જો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે, ટાઈમ લિમિટ આવી ગઈ ને, એવું નથી કે આખો દિવસ છે તમે પેપર લખતા જ રહ્યો. તમારે એક પર્ટિક્યુલર ટાઈમમાં એક તમારે પેપર પૂરો કરવાનો છે. બરાબર છે, તો કોઈ પણ વસ્તુ ના કામ કરતા એ કામ તમે કેટલા સમયમાં પૂરું કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે બેટા વર્ક કરતા પણ જે પાવર છે, પાવર નામની રાશિ, એ વધારે ઉપયોગી છે. જોઈ લો ચાલો. અહીંયા તમે બેટા કેપિટલ ડબલ્યુ પણ વાપરી શકો છો. 160 વોટ, વોટ ને કેપિટલ ડબલ્યુ વડે પણ દર્શાવે, અને ગુજરાતીમાં લખો તો કઈ વાંધો નહીં. ઓકે, ક્લીન કરું બોર્ડ ને બેટા. થઈ જાય એટલે કહેજો. ઓકે ઓકે, ચાલ આગળ વધીએ. તો ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ બેટા 11.8 તમારે ટેક્સ્ટ બુક માં જોવું હોય તો. રકમ આવી છે કે 50 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો એક છોકરો સીડીના 45 પગથિયા
દોડીને 9 સેકન્ડમાં ચડી જાય છે. તો દરેક પગથિયાની ઊંચાઈ 15 સેન્ટીમીટર હોય તો તેનો પાવર શોધો. અહીંયા તમને એમ કીધું કે ભાઈ જી નું મૂલ્ય, કેપિટલ જી એટલે ગુરુત્વ પ્રવેગ, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. ક્વેશ્ચન સરસ છે, ધ્યાન આપજો બેટા. કે કોઈ એક છોકરો છે, એનું તમને દળ આપેલું છે. જો એકમ ઉપરથી ખબર પડે, કિલોગ્રામ, કિલોગ્રામ છે દળનો એકમ. તો એક છોકરો છે જેનું દળ છે 50 કિલોગ્રામ, તો એ સીડીના 45 પગથિયા ચડે છે. કેટલા પગથિયા ભાઈ? ટોટલ 45 પગથિયા. અને કેટલી સેકન્ડમાં ચડી જાય છે? તો કે 9 સેકન્ડનો ટાઈમ લે છે. દરેક પગથિયાની ઊંચાઈ એ 15 સેન્ટીમીટર છે. તો પેલા તો આપણે બેટા કુલ ઊંચાઈ કેટલી એ ફાઇન્ડ આઉટ કરી, બરાબર? કે ભાઈ છોકરો છે એને 9 સેકન્ડમાં સ્થાનાંતર કેટલું કર્યું, એટલે 45 પગથિયા ચડ્યું ને, એ 45 પગથિયાની આપણે ઊંચાઈ પેલા ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો એક પગથિયાની ઊંચાઈ 15 સેન્ટીમીટર, તો 2 પગથિયાની તો કે 15 ગુણ્યા 2, 3 પગથિયાની તો કે 15 ગુણ્યા 3, તો 45 પગથિયાની કેટલી થાય? તો કે 45 વડે ગુણી નાખો. તો પેલા અહીંયા આપણે બધું લખીએ, અહી દળ એમ બરાબર 50 કિલોગ્રામ, પછી એક પગથિયાની ઊંચાઈ એ આપેલી છે 15 સેન્ટીમીટર. તો 45 પગથિયાની ઊંચાઈ કેટલી થશે ભાઈ? તો કે જે 15 છે એને 45 થી ગુણી નાખો, આટલા સેન્ટીમીટર છે ઊંચાઈ થશે. પરંતુ આપણે એકમ છે એ 40 સેન્ટીમીટરમાં રાખતા નથી, આપણે મીટરમાં એકમ રાખીએ છીએ. તો આને ભાંગ્યા 100 કરી નાખો, એટલે 45 ગુણ્યા 15 ગુણ્યા 45 છેદમાં 100, આટલા મીટર થઈ ગયું, બરાબર છે? છેદ આપણે થઈ પછી ઉડાડશું જરૂર પડે ત્યારે, હમણાં ભલે દેવા. એટલે આમ જે છોકરો છે એને કેટલું સ્થાનાંતર કર્યું? તો કે 15 ગુણ્યા 45 ના છેદમાં 100 મીટર જેટલું સ્થાનાંતર કર્યું. ઓકે, અહીંયા ટાઈમ કેટલો આપેલો છે? સમય, સમય ટી બરાબર તમને આપેલું છે 9 સેકન્ડ, અને તમને સ્મોલ જી નું મૂલ્ય આપેલું છે 10 મીટર પર સેકન્ડ પર લેવાનું. આપણે પાવર ની ગણતરી કરવાની છે, બરાબર? કાર્ય કર્યું ને ભાઈ, શું કર્યું કાર્ય? તો કે 9 સેકન્ડમાં બેટા એ 45 પગથિયા ચડી ગયા, બરાબર? એટલે 45 પગથિયા માટે એને બળ તો લગાડવું પડ્યું હશે ને ભાઈ, બરાબર છે? અને સ્થાનાંતર એ કર્યું એટલે કાર્યનું અસ્તિત્વ આવ્યું, અને તમને સમય આપેલો છે એટલે અહીંયા આપણે પાવર ની ગણતરી કરી. તો માંગેલ પાવર ઈ બરાબર, સૂત્ર આપો, કાર્ય ભાંગ્યા સમય. તો કાર્ય તો ડાયરેક્ટ આપેલું નથી, તો કાર્યનું સૂત્ર આપો, બળ ગુણ્યા સ્થાનાંતર છેદમાં સમય. ઓકે, બટ આ ક્વેશ્ચનમાં બેટા બળ એ ડાયરેક્ટલી આપેલું નથી. બળ એટલે શું? તો કે ન્યૂટન જેવું આપેલું નથી, કિલોગ્રામ ને એવું બધું આપેલું છે. તો વિચારો બળ કેટલું લગાડવું પડ્યું હશે? તો કે જેટલું પોતાનું વજન હશે ને બેટા એટલું બળ લગાડવું પડ્યું હશે. દાદરો ચડવા માટે બળ કેટલું લગાડે? જો પોતાનું વજન હોય એટલું બળ લગાડે ને. એની પૃથ્વી છે એને એ જકડી રાખે છે એટલા બળથી, તો ઉપર ચડવા માટે એને એટલું બળ લગાડવું પડે. તો બળ ની જગ્યાએ શું આવશે? તો કે વજન બળ. અને વજન બળ નું સૂત્ર શું છે? તો કે એમ ગુણ્યા જી, બરાબર? આપણે ચેપ્ટર નંબર 10 માં જોયું હતું કે વજન નું સૂત્ર શું હતું? તો કે એમ જી. તો અહીંયા મેં બળ ની જગ્યાએ એમ ગુણ્યા જી આપી દીધું. ઓકે, સ્થાનાંતર એટલે શું થઈ ગઈ? તમારી ઊંચાઈ થઈ ગઈ. ઓકે,
અને છેદમાં સમય. તો બસ હવે બધી કિંમતો મૂકો તો એમ છે એ કેટલું હતું, તો કે એમ તમને આપેલો હતો 50 કિલો ગુણ્યા જી એટલે ગુરુત્વ પ્રવેગ, તો એ હતો 10 ગુણ્યા કુલ ઊંચાઈ કેટલી હતી, કેટલું સ્થાનાંતર કરે છે ભાઈ, તો કે આ રીતે 15 ગુણ્યા 45 છેદમાં 100 આટલું સ્થાનાંતર કરે છે, અને છેદમાં એના માટે સમય કેટલો લે છે, તો કે 9 સેકન્ડ નો સમય લે છે. બરાબર. અને બસ હવે બધું સિમ્પ્લિફાય કરીએ ઉડાડીએ, તો જો આ 0 0 કેન્સલ, અગેન 0 0 કેન્સલ, એટલે વધ્યું શું, તો કે 5 વધ્યું બેટા, પછી 1 15 વધ્યા અને 1 45 વધ્યા અને છેદમાં વધ્યા 9. તો અગેન 9 5 કેટલા થઈ ગયા ભાઈ, તો કે 9 5 45, તો 15 5 અથવા 55 25, આ ગુણ્યા 15 આમ નામ, તો 25 ગુણ્યા 15 કરો એટલે કેટલા થાય, તો કે જો અહીંયા સાઈડમાં આપણે કરી નાખીએ, 0 5 2 25, 5 2 10 ને 2 12 એટલે 5 7 અને 3 એટલે આવશે 375 વોટ. બરાબર. તો આમ 50 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો છોકરો જો સીડીના 45 પગથિયા 9 સેકન્ડમાં ચડી જાય બેટા, તો કેટલો પાવર એનો વપરાણો હશે, 375 વોટ જેટલો પાવર છે એ વપરાણો હશે. ઓકે, જોઈ લો. તો હંમેશા યાદ રાખવાનું, સ્થાનાંતર અંતર નો એકમ મીટરમાં જ રાખવાનો, સેન્ટીમીટરમાં નહીં રાખવાનો. દળ છે હંમેશા કિલોગ્રામમાં હોવું જોઈએ, ટાઈમ છે હંમેશા સેકન્ડમાં હોવું જોઈએ. બરાબર. યુનિટી યાદ રાખજો બધા, કયા કયા રાખવાના છે.